કોઈ યાત્રા કરવા જાય ને લાંબુ ચાલવાનું હોય તો આત્મા લાગણી રાખે, તેને તમને ખબર છે ને? બધા આજે વહેલા છે, બોલ શ્રી કૃષ્ણ કનૈયા. એટલી સેવા કરજો, આજુબાજુમાં કોઈને ઝોંકા આવે ઝોંકા લેજો, પણ કોઈના માથે ના પડતા. બસ સુવાની છૂટ છે. ઘણા કહે કે સુઈ ગયા શું કરીએ, મેં કે સુવા દો જગાડતા નહીં. કથામાં ઊંઘી જવું ને પણ સૌભાગ્ય કાણા. આ ખરેખર કેવા મસ્ત મજાના ડબલ બેડ હોય ને આરામથી ઉપર પંખો ચાલતો હોય ને સરસ મજા રજાઈ મળી હોય, હે તો આપણે આરોતા રહીએ, ઊંઘ ન આવે. અને કડક ખુરશી પર બેસીએ ને આજુબાજુમાં લોકો બેઠા હોય, હસતા હોય, સરસ મજાનું માઇક ચાલતું હોય, બધા વાતો કરતા હોય, છતાં બી ઊંઘી જઈએ, એ સ્વાભાવિક કહેવાય કે ના કહેવાય? અને ક્યારે કોઈ પણ સૂચવે જગાડતા નહીં. ગુરુજી પણ જાગ્યા છે, આંખો ખોલી જે પ્રણામ કર્યા છે, દંડવત પ્રણામ કર્યા છે. લાગણી કે દંડ જ્યારે આને આડો પાડવામાં આવે તો કેવો સીધો આ પડી જાય, એમ આખા સુધા દંડવત પ્રણામ કરી રહ્યા છે. શાસ્ત્રમાં પુરુષોને દંડવત પ્રણામ કરવાનું કહ્યું છે અને સ્ત્રીઓને પંચાંગ પ્રણામ કરવાનું કહ્યું છે. જ્ઞાન છે એટલે પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા છે. નમસ્કાર કરવાની મુદ્રા હૃદયથી છે, કે હૃદય ઉપર હૃદય પાસે બે હાથ આવે અને હાથ જોડવાનો પ્રકાર બને એને નમસ્કાર કહેવાય છે. આ લોકો હાથ ઊંચા કરીને જે શ્રી કૃષ્ણ કરે એટલે શું કે ખબર છે? આજે મળ્યા ફરી મળતા નહીં. ત્યારે મસ્તકની ઉપર હાથ જાય એટલે કહેવાય કે આ પ્રણામની મુદ્રા નથી, આ અભિમાનની મુદ્રા છે. એ કોઈ પણ જગ્યાએ હાથ જોડવાના આવે તો હાથ મસ્તકથી નેત્રોથી નીચેથી હાથ જોડાય એને પ્રણામની મુદ્રા કહેવાય. નમસ્કાર મુદ્રા કરવું છે. નમસ્કાર મુદ્રામાં જેને પણ નમસ્કાર થાય એની દ્રષ્ટિ, એનો ભાવ, એનો પ્રેમ તમને અર્પણ થાય છે. કેવા છે ગુરુજીનો પ્રસંગ આગળ લઈ પ્રભુએ ગુરુજીના ભાવ પૂછ્યા કે ધ્રુવ કે બાલક કે આવી અઘોર તપસ્યા કરી જે કોઈ ના કરી શકે. બોલો બાલક, તારી શું ઈચ્છા છે? ધ્રુવજી નતમસ્તક પ્રણામ કરીને ધ્રુવજીની પોતાના શુદ્ધ ભાવના શબ્દોનો સંચાર કરી અને પોતાની સ્તુતિનું ગાન કરે છે અને એક એક શબ્દોને ધ્રુવ પાસે પહોંચાડી રહ્યા છે. વાચા મળતી નથી, ધ્રુવજી બોલવાનો પ્રયત્ન કરીને વાચા નથી મળતી. ત્યાં પ્રભુએ પોતાનો શંખનો સ્પર્શ ધ્રુવના નેત્રોને કરાવી દીધા. ધ્રુવના નેત્રને સ્પર્શ થયો છે ત્યાં ધ્રુવજીમાં વાચા સ્ફુરી છે. જે બાબા કૃષ્ણભાઈના ઇતિહાસમાં આવે છે કે વલ્લભાખ્યાન આખું પ્રગટ થયું તો પ્રગટ કરનાર પાસે વાચા ન હતી, મૌન છે, ચાહે છે મારે કઈ બોલું તો બોલી શકતા નથી, કઈ શબ્દો મળતા નથી, વાચા ખુલતી નથી. પણ ત્યાં જ્યાં કૃષ્ણજી મળ્યા અને પોતાનું ચરિતામૂલ એ વલ્લભાખ્યાન પ્રગટ કરનાર શ્રી ગોપાલદાસના મુખમાં પધારે અને નાના બાળકની અંદર વાચા સ્ફુરી અને એવી વાચા સ્ફુરી છે ને કે આખા નવ આખ્યાન પ્રગટ થઈ ગયા છે. ભગવાન શંકર સ્પર્શ કરાવે, ધ્રુવજીમાં વાચા સ્ફુરી, વાચા જ્યાં સ્ફુરી ત્યાં સ્તુતિ ગાન કરાવે, તેને ભાવ આપણે સર્વે એક સાથે મળીને શ્રી ધ્રુવજીની સ્તુતિમાં જોડાવીએ. અને પ્રથમ શ્લોક સંજી વાઇફમાં ગુણગાન કરીને ધ્રુવજીની દિવ્ય લીલા ચરિત્ર અને પ્રભુ માટેની વિનંતીના એક એક શબ્દનું અવગાહન કરીએ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા. ધ્રુવજીની સ્તુતિના એક એક શ્લોકો અને શ્લોકોની સાથે એની અદભુત અનુભૂતિ અને અનુભૂતિની સાથે એના મન સંચી વહેલ સ્વીહ સફળ. હે પ્રભુ, શંખ મુદ્રાનો ભાવ આપે મને સ્પર્શ કરાવ્યો. હે પ્રભુ, ઘણા લોકો કહે છે કે પ્રભુ આપ સુધી નથી સાંભળતા, પણ આજે મને વિશ્વાસ આવ્યો છે કે આપ સુધીને સફળ કરો છો. સરસ ભાવ, હે પ્રભુ, અંગુષ્ઠને પકડ્યા ને ત્યારે મને સમજાયું છે કે આપના આ અંગુષ્ઠ આપની આ લીલા કેવી અદભુત છે. અન્યા સહસ ચરણમ સહસ્ત્ર, હે પ્રભુ આપ કેવા છો,
ધ્રુવજી કહે કે પ્રભુ કહે અરે ધ્રુવ કઈક તમારાથી માંગ. ધ્રુવ કહે પ્રભુ મને કઈ જોતું નથી. આવી સરસ આટલી જોરદાર આવી કડક જે કોઈ ના કરી શકે એવી તપસ્યા તે કરી છે. ત્યારે કહ્યું પ્રભુ એ કાર્ય કરો કે શું. ધ્રુવજી કહે પ્રભુ નમો ભગવતે પુરુષે રામ નમો ભગવતે પુરુષે. હે પ્રભુ આપ માનવાનું કહો છો તો શું માનો. સંકે બોલ પ્રભુ એવું આપો કે કોઈ ના આપ્યું હોય. હે પ્રભુ એવું આપ મને આપો ને કે જો કોઈ ના આપ્યું હોય ને તો મને આનંદ થાય. ત્યારે પ્રભુ કહે ત્યારે શું જોઈએ છે. પ્રભુ ફરી મારી માતાએ કહ્યું હતું કે જો ત્યારે ક્યારેક માંગવાનું મન થાય ને તારા લૌકિક પિતાથી ના માંગતો તારા અલૌકિક પિતાથી માંગે છે. માંગવાનું જાય પણ મન થાય તો આ સંસારનો પિતા તને શું આપશે. જગત પિતાથી માંગીશ તને બધું જ મળી જશે. ત્યારે કહ્યું કે પ્રભુ એવું આપો જે કોઈ ન આપ્યું. ત્યારે પરમાત્મા કહે નારાયણ કહે કે જો તને શું આપીશ ખબર છે કે શું. જો તને અલગ લોક આપીશ 26,000 વર્ષ સુધી જ્યાં તને લોક આપું ગૃહલોક અને એ લોકમાં જઈને તું રાજ કર અને 26,000 વર્ષ સુધી તને કોઈ તનાથી રાજ નહીં લઈ શકે નહીં લઈ શકે નહીં લઈ શકે. ગુરુજી પ્રસન્ન થયા. ગૃહલોક બને સતત રાજા બન્યા ને એ ગૃહલોકમાં રાજ કરી ગયા છે. નારાજીને સમાચાર મળ્યા કે આ ધ્રુવની તો તપસ્યા ફરી ગોળ થઈ છે ને અને સાક્ષાત ત્યાં એને ધ્રુવલોક મળ્યું છે. અને પાછું એક બે વર્ષ માટે નહીં 36,000 વર્ષ માટે મળ્યું છે. આ 36,000 વર્ષ માટે તો ધ્રુવજીને તો રાજપાટ મળ્યું ને ધન્ય ધન્ય બન્યા છે. શું કરશું. અને ત્યાં જ નારાજી પહોંચ્યા છે. નારાજી છોડે નહીં. અરે ધ્રુવજી તમે તો મહાન છો. પ્રભુને પ્રસન્ન કર્યા પ્રભુને રાજી કર્યા તમે. ધ્રુવજીને પ્રણામ કરે નારદજીને. નારદજી બેઠા છે. અરે ધ્રુવ ઉદાસ કેમ છે. જ્યાં નારદજીએ પૂછ્યું કે ધ્રુવ તું ઉદાસ કેમ છે હવે મનમાં શું દુઃખ છે. ત્યાં જ આંખોમાંથી આંસુ આવ્યા છે. આંખોમાંથી આંસુ સર્યા છે. નારદજી પૂછે કે કેમ રડે છે શું કારણ છે રડવાનું. તને પ્રભુની આટલી મોટી કૃપા થઈ ગઈ 36,000 વર્ષ સુધી તને લોક મળ્યું ને રાજપાટ મળ્યું જે કોઈને ન મળ્યું ને એવું લોક તને આપ્યું. તારી ઈચ્છા હતી કે પ્રભુ કોઈને ન આપ્યું હોય એવું કંઈક આપો. પ્રભુ તને જેવું લોક આપ્યું પછી શું જોયું. ત્યાં ધ્રુસકે ધ્રુસકે ધ્રુવ રડી રહ્યો છે. નારાજી સમજીને પણ અજાણ બન્યા છે. પ્રભુ લીલા સમજી ગયા છે પણ નારાજી અજાણ બન્યા છે. ધ્રુવ કેમ રડે છે. તને શું જોઈએ બોલ. તો જે માગીશ તને મળશે બોલ. તને શું જોઈએ તને શું જોઈએ તને શું જોઈએ. તો કહીક તો માંગ તને શું જોઈએ છે કહે. જો મૌન થતા નથી. દુષ્કે દુષ્કે રડી રહ્યા છે. નારે તો ચૂપ કરે કે બોલ તો છે. હાલ પસ્તાવો શેનો છે કે શેના આંસુ છે આ. એવું કહે કે નારેજી અગર તપસ્યા કરે જે કોઈ તપસ્યા ના કરે એવી તપસ્યા કરી. પાંદડા ઉપર જીવ્યો પાણી ઉપર રહ્યો અને શ્વાસને રોકીને પણ પ્રભુના નામ લેવા માટે તપ કર્યું છે. બ્રહ્માંડ રૂપ ધારણ કર્યું ને સાક્ષાત પરમાત્મા ગર્ભ બેસીને મારી માટે આવ્યા. પણ એક સમય મેં શું કર્યું ખબર છે. નારાજીને તે શું કર્યું. અરે તે તો કેવું સુંદર લોક માંગ્યું. અરે તે કેવી સુંદર માંગણી કરીને તને જો 36,000 વર્ષ સુધી આ ધ્રુવલોક મળ્યું ને હવે તો શું જોઈએ છે. ધ્રુવજી આ સાંભળતા કરવા લાગ્યા. કહ્યું મહારાજ તમને શું કહું. સાક્ષાત પ્રભુ મને મળ્યા અને એમનાથી મેં પ્રભુથી એમની સેવાની માંગણી ન કરી ના પ્રેમની માંગણી ન કરી એને થવાની માંગણી ન કરી એ મારાથી કે એ માંગણી ન કરી અને એ સામે હોય ને એને છોડીને પ્રભુથી મેં બીજું માંગી લીધું એનાથી મને દુઃખ શું હોઈ શકે. અરે પ્રભુ મારી સામે આવ્યા ને એના ચરણ છોડીને હું લોક માંગ્યું
परमात्मा ने छोड़ने में भौतिक संपत्ति मांगी, प्रभु ना ने दासत्व ने छोड़ने में राजसी राजित्व तो मांगी। नारद जी महाराज अभागी कोई नहीं, नारद जी एवी कृपा करो आज मारी ऊपर। नारद जी पूछे शु कृपा करो ते केटलू मांगी के ना अच्छी एक वस्तु मांगी छे, शु मांगू छे अब ये मांगू छु। नारद जी के जाने पण संध्या काल थाय ने सौथी पेलो जाने हूं ज बधानी नजरे आवु, पृथ्वी में रहता मनुष्य नजर सौथी पेला मारी ऊपर पड़शे, तेरे मारी ऊपर जे नजर पड़े ने એને મારો પ્રસંગ યાદ આવે કે તપસ્યા ખૂબ કરી, તપ ખૂબ કર્યું, જપ ખૂબ કર્યું, સ્વાસ્થ્ય પર રોક્યા, છતાં માંગવાનું આવ્યું તો સંસાર માંગી બેઠો, ત્યારે મારા દર્શન કરીને આ સંસાર મારી આજે સમજે કે જો તને માંગવાનો સમય મળે તો સંસાર ના માંગતો સાક્ષાત ભગવાનને માંગી લેજો। એ નારાજી હવે એટલી મારી પર કૃપા કરો, તમે મહર્ષિ છો, મુનિ છો, તમે બળવાન છો, તમે મને આપી શકો છો। પોતાના દિશા ચિહ્ન બનાવશે કે જે ભૂલ કરીને હું કે જીવનમાં પ્રણામ કર્યા છે। આગળ કથા આવે પૃથ્વી રાજાની, શ્રવણ ભક્તિ જેને ફલિત થઈ રાજા પૃથ્વી જેમના જીવનમાં સેવાની સાથે જેને કથામાં પણ જેનું મન જોડાયેલું છે એનો ભાવ ઝડપ થાય છે। સંન્યાસે કહે કે જો મને ઘર છે 15 વર્ષ થઈ ગયા, ઘરને છોડે 15 વર્ષ થઈ ગયા, તો હવે કેમ યાદ કરો છો? શરીરથી છૂટી ગયું છે પણ મનથી છૂટ્યું નથી। રાખે બહારનું ખાવાનું મેં તો 10 વર્ષથી બંધ કર્યું છે, પણ શું કામ બોલ બોલ કરો છો? ઈચ્છા છે કે ના તો છોડી દઉં, ઈચ્છા હોય તો કહી દો તત્તા છાળી લઈ આવે કે ના મેં તો છોડી દઉં, ઉડી જાઓ, હું બહારનું પાણી બી ના પીવું। ભાઈ પાણી પાણી બહારનું ઘરનું ના હોય, પાણી તો પાણી જ કહેવાય। હું ટ્રેનમાં બેસું ને કોઈ પાણી ના પીવું, કોણ ના પાડે છે ભાઈ? રોક્યા છે કે ના તો પીવો ને તરસ લાગ્યો પી લેવા। શ્રીભગવાનજી કહે કે શરીરને અતિશય કષ્ટ પડે ને એવો ધર્મ પણ કરવો નહીં, શરીરને કષ્ટ પાડીને ધર્મ કરવા ના જવાય, શરીરને સુખદાયી કરીને ધર્મ કરવા જવાય। હું રોક્યો રહીશ, હું તરસ્યો રહીશ, ભાઈ સંસારી ધર્મ થોડી છે, અતિશય કષ્ટ આપીને કોઈ ધર્મ કરવાનું કોણ કહે છે? એક વિચારિકતા એવી આવી ગઈ છે કે પોતાના શરીરને કષ્ટ આપે, ભૂખ્યો રહે, પાણી ન પીએ, કુલ ન લે, એ ધાર્મિક કોણ કહે છે? બીજાની નિંદા ન કરે ધાર્મિક, કોના દોષ ન દેખાય તે ધાર્મિક, કોઈનો ઉપયોગ કરવાનો છોડીને એને સહયોગ કરવાનો વિચાર રાખે એ ધાર્મિક, ગાયને જોઈને પ્રણામ કરે તે ધાર્મિક, વૈષ્ણવને જોઈને પણ જેને ભાવ જાગે તે ધાર્મિક। આપણે ધર્મની વ્યાખ્યાને એની ગાથાને પરિવર્તિત કરી નાખી છે। કોણ કહે છે કે ભગવા કપડા પહેર્યા એ જ ધર્મ? ના, પ્રભુ એને જ મળે છે, કોણ કહે છે? બધી ચિંતાઓ છોડીને, જવાબદારી છોડીને ધર્મ કરવું બહુ આસાન છે, બહુ સરળ છે,
માથે કોઈ ચિંતા નથી ને, હવે તો ઘરેથી નીકળી ગયા, બહુ સરળ છે ને ભાઈ. પણ જેના માટે બધી ચિંતાઓ છે, જે સંસારના વેમળમાં ફસાયેલો છે, જેને ક્ષણે ક્ષણે નવા નવા વિચારો, નવા કામ અને નવી નવી જવાબદારી એના માથે પડેલી છે, એ વ્યક્તિ સવારે ઉઠે, અષ્ટાક્ષર મોઢામાં મુખમાં લે અને અપ્રસ કરે, સારા વસ્ત્ર પહેરે અને એ વખતે યમુનાજીનું નામ લે અને બધી ચિંતાઓની મધ્યમાં રાખીને એ યમુનાજીની ઝારી ભરીને એ બે ક્ષણ માટે પણ એને યમુનાજીનો આવિર્ભાવ થાય, યમુનાજીની સ્તુતિ થાય, યમુનાજી હૃદયમાં પધારે, એનાથી મોટી કોઈ સેવા ન કહેવાય. એ સાચો સંન્યાસ. બધી જવાબદારીથી મુક્ત થઈને કોઈ કે ગોકુલમાં રહેવું તો સહેલું છે ભાઈ, પણ બધી જવાબદારી સાથે, પરિવાર સાથે જીવનમાં એક વાર ગોકુલજીને જાળી ભરીએ ને, એ રહેવા કરતા વધારે ઉત્તમ છે. મુક્ત થઈને ધર્મ કરવો એ તો બધાને આવડે.